આજે આપણે રાજકોટની માર્કેટિંગ યાર્ડ એટલે કે બેડી માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છીએ કે જ્યાં આપણે ઘણી એવી જણસીઓના ભાવ પણ જાણીશું, ખેડૂતોને શું સમસ્યા થઈ રહી છે, જણસી પહોંચાડવાથી લઈ ભાવો કેવા છે તે આપણે તમામ વિગતો આજે ખેડૂતો પાસેથી જાણીશું. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર આજે આપણે આવ્યા છીએ લસણની જણસી આગળ આપણે આજે ઊભા છીએ. જાણીએ ખેડૂત પાસેથી કે લસણની જે તે પાક તૈયાર થાય છે એની પાછળ કેટલો ખર્ચ થાય છે, એની પાછળ કેટલી લાગત લાગે છે અને અત્યારે તેમને શું ભાવ મળી રહ્યા છે તે વિશે જાણીએ. જી, આપનું પૂરું નામ? કલાભાઈ સનાભાઈ. લસણ તમે અત્યારે લઈને આવ્યા છો તો ઉત્પાદનથી માંડી તમે વાવેતર કેટલું કર્યું હતું? હિસાબ બધો થોડો હોય, વાવેતરમાં ખર્ચનો તો હિસાબનું કંઈ નક્કી જ ન હોય, એટલો ખર્ચો થઈ ગયો. તો અત્યારે ભાવમાં શું લાગે તમને? ભાવમાં તો આવે તો ખબર પડે નથી, વેચાણું નથી. ઓમ અત્યારે ભાવ ચાલે છે કેટલો એની જાણ ખરી તમને? 1200-1500. તો 1500 લેખે તમારી પાછળ શું વધે? ઈયો કાઈ ન વધે, ઘટે. તો તમારે ખર્ચો તો થયો હશે ને, મજૂરી નો થયો હશે? તમે મૂકી દો ખર્ચાની, જાજો ખર્ચો લહણ નો થાય. પછી જે અત્યારે પ્રધાનમંત્રી જો 6000 વાળી સ્કીમ ચલાવે છે વર્ષે ખેડૂતના ખાતામાં જમા કરે, તમારે ઈ જોઈએ કે તમારે જણસીનો પૂરેપૂરો ભાવ જોઈએ? અમારે 2000 ભલે આવતા, આનો ભાવમાં આમ તો કઈ પાકમાં આવતું નથી. તો જણસીનો ભાવ વધારે કહેવાય કે 6000 વધારે કહેવાય? એમ તો ગણિત આનો જ વધારે થાય ને. એટલે તમે અત્યારે આજે પાક લઈને આવ્યા છો, એ અત્યારે તમે ક્યાંથી લઈને આવ્યા છો? કોઠા ભાડુકિયા કારાળ તાલુકો. ત્યાંથી અહીંયા લઈ આવવાનો ખર્ચો ત્યાં તમારો મજૂરનો એક મણે 25 રૂપિયા ભાડું, અને અત્યારે મળે કેટલું એક મણે? હવે એ તો તમને વાત, 1000 મળે, 1500 મળે, આમાં 1700 મળે, કાંઈ એ તો આપણા હાથમાં ન, અમે ન કહી આગી. તો વેપારી કરે એ જ ભાવ થાય, આપણો ભાવ હાલતો એ તો અમે ન લઈ લઈ 2000. કોઈ અત્યારે એવું જોવા નથી માંગતું કે ભાઈ ખેડૂતો ની પાછળ કાંઈ વધતું નથી, તેને પૂરો ભાવ નથી મળતો, એના વિશે સરકારે હવે ખાસ પગલાં લેવા જોઈએ તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે દેખાઈ રહ્યું છે. હવે આપણે આવ્યા છીએ મગફળીની, આજે ખૂબ મબલખ આવક દેખાઈ રહી છે, તો મગફળીના ભાવ શું છે તે આપણે અત્યારે ખેડૂત પાસેથી જાણીએ ને તેને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે એ પણ જાણીએ. આપનું નામ? ચંદ્રસિંહભાઈ નાનાભાઈ. તમે કેટલા વર્ષથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવો છો? 10 વર્ષથી. 10 વર્ષથી
કેટલામાં તમને આજે ઉપજ પડે છે? એક વીઘાનો ખર્ચ આપણે કેટલો ગણી શકીએ? એક વીઘાનો 15,000 રૂપિયા. અને સામે ભાવ કેટલો મળે છે? ભાવ 1200 રૂપિયા મળે. તો એમાં ટ્રાન્સપોર્ટેશનનું ને બધું આવી ગયું એક વીઘાની અંદર કે ખાલી એનો વાવવાનો ખર્ચો અને કાઢવાનો બધો ખર્ચો જ આવે? તો તમને પોસાય છે ખરી એટલો ભાવ? હા તો પોસાય હું આમાં. હા તો ખેડૂતને હોય એટલે વેચવું પડે એમાં હાલે નહીં. આ વખતે હવે ચૂંટણી આવી રહી છે, તો એ ચૂંટણી વિશે તમને માહિતી ખરી? કાંઈ માહિતી આપણે ચૂંટણીમાં તો નહીં. ક્યાંથી તમે અત્યારે માલ વેચવા માટે આવ્યા છો? રંબાથી. તો રાજકોટ લોકસભામાંથી અત્યારે કોણ ઊભું છે, કોણ ઉમેદવાર છે એ તમને ખબર ખરી? ત્રંબાથી. તમારે અહીંયા જણસી લઈ આવવાનો ખર્ચો કેટલો થાય? હા વાના ગાડીનું ભાડું મણના 15 રૂપિયા. એટલે તમને જે અત્યારે ભાવ મળે છે એ તમને યોગ્ય લાગે છે કે નથી લાગતા? આમાં યોગ્ય શું લાગે? આમાં યોગ્ય ના લાગે ને. હમણાં માવઠું થયું હતું, વરસાદ આવ્યો હતો, વાવાઝોડું આવ્યું હતું, તો એને લઈને સર્વે થયો હતો તમારા ખેતરમાં? ના ના કોઈ આવ્યા નથી. તો તમે ક્યાં એના માટે કોઈ રજૂઆત કરી? એવું કઈ રજૂઆત કરી નથી. અત્યારે તમે ખેતી કરો છો તેમાં નકલી દવા, નકલી ખાતર, નકલી બિયારણ, એની આમ સમસ્યા આમ કેટલી લાગે તમને? એ તો આમાં તો બધું હેરફેર જ આવતું હોય, આપણને ખબર ના પડે. ખાતરમાં ભેરફેર આવે, બિયારણમાં દવાઈઓમાં આવે. તો સરકારે આની ઉપર કોઈ આમ નક્કર પગલાં લેવા કે જોઈએ આમ ખરી કઈ? ખરે તો ખરા, પણ થાય નહીં ને અહીંયા ધાડે ને વાડીમાં કોણ ગોતો? સરકાર હવે જો આવે ને નહીં આમ. તો જે રીતે અત્યારે મગફળીના ભાવ પણ છે તે ખેડૂતે જણાવ્યું કે યોગ્ય નથી મળી રહ્યા, તો આ બાબતે સરકારે હજુ પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે ખેડૂતો હજી ક્યાંક ને ક્યાંક નકલી દવા કયો, નકલી ખાતર કયો, એ તમામ સમસ્યાઓથી અત્યારે ત્રસ્ત થઈ ચૂક્યો છે. બાબતે તો એને ધોઈ કો હવે આપણે આવ્યા છીએ કે મેથીની આવક કેટલી છે તે જાણીશું, લોકોને ખપત કેટલામાં પડે છે, ખર્ચો કેટલો થાય છે અને સામે ભાવ કેટલો મળે છે. તો એક દાદા આપણી સાથે અત્યારે જોડાણા છે, તેમની સાથે આપણે વાત કરીએ. જી આપનું પૂરું નામ? અરવિંદભાઈ સૌજીભાઈ રામોલિયા, ગામ દસેડા, પડદરી તાલુકો, જિલ્લો રાજકોટ. તમે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છો મેથીની જણસી લઈને, તો એમની તમને ખર્ચો કેટલો થાય છે એમની પાછળ? લેવામાં 30 રૂપિયા મળે, તે પછીનો વાવવાનો ખર્ચો જુદો, સુપરનો, દવાનો, પાણીનો, મજૂરીનો, એ બધું, અને 1000 રૂપિયા ભાવ મૂકે છે અત્યારે તો. તો એ આપણે દવા, ખાતર, એ બધાનો આપણે વીઘે કેટલો ખર્ચો માની શકીએ? વીઘે ખર્ચો માનીએ કે 5000 રૂપિયા. અને એક વીઘાની અંદર આપણે ઉત્પાદન કેટલું થાય? 15 મણ. 15 મણની મેથી એ રાઈસ એટલે આવે. વાવવાથી બિયારણથી લઈ આવીને તે ઠેઠા લગ્ન પોગીને એટલે 5000 રૂપિયા એક વીઘે ચડી જાય, એટલો ખર્ચો થાય. હવે આમાં જે આવે બાઇકમાં હોય. પછી સરકારી યોજનાઓ ઘણી છે, તો એ તમને કોઈ મળી છે? તમે પશુ રાખતા હોય તો એવું કંઈ? ના, કાંઈ યોજના મળી નથી. પશુ તો એક ગાય છે અને બે ભરજિયા છે, બીજું કાંઈ છે નહીં. પછી ખેતીને લગતી પણ ઘણી યોજનાઓ હોય છે. આજે માવઠું થયું હતું, તો માવઠાની અસર થઈ હતી તમારા વિસ્તારમાં? હા, તેની લીધે જ ઓછી નીકળી. હવે માવઠું થયું હતું, માવઠાને કોઈ કઈ સહાયમાં કોઈ કઈ આવ્યું જોવા પલરી ગઈ, એટલે જ આ મેથી ઓછી થઈ, નકર થોડીક થાય. તો સર્વે થયો તો યોગ્ય કે નથી થયો? ક્યાંય નહીં સર્વે કોઈ આવ્યું, જોવાય નથી, કોઈ જોવા નથી આવ્યું, કોઈ પૂછ્યું નથી કે તમારે વરસાદ થયો હોય તો શું છે એ. તમારા ખેતર સુધી ઇલેક્ટ્રિકસિટી પાવર યોગ્ય જ મળે છે કે એમાંય ઘણું? એ પાવર યોગ્ય મળે, પાવરમાં કોઈ તકલીફ નથી, પણ આ નુકસાની કોઈ ભોગવું એમ નથી એ ખેડૂત સિવાય. ભાવમાં કયો તોય ભલે, માવઠું કયો તોય ભલે, વાવાઝોડું કયો તોય ભલે, જે કયો એ બધું ખેડૂને ભોગવવાનું હે.
કોઈ પણ કંપની હોય છે કે જે પોતાનું ઉત્પાદન બનાવતા હોય છે, તો એનો ભાવ એ લોકો નક્કી કરે, તો કેમ ખેડૂત પોતાનો ભાવ નક્કી નથી કરી શકતા? શું લાગે? એક સંગઠન નથી એટલે ખેડૂતનું. હવને માલ હવને જોતો, હવને પૈસા નહીં અત્યારે જરૂરી હોય એટલે હવની રીતે હવ વેચ્યા રાખે, અને કોઈ 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 કહેતું નથી કે ભાઈ આ ભાવમાં કોઈ હરાજી અટકાવી, તોય ચાલુ છે, કોઈ નથી અટકાવતું. તો આને લઈને ખેડૂતોએ જાગૃત થવું જોઈએ કે સંગઠન બનાવવું જોઈએ, શું લાગે? સંગઠન તો અમે કંઈ બનાવવું જોઈએ પણ નથી રહેતું સંગઠન. આજે આપણે પાંચ જણા થયા હોય તો આલા પાંચ જણા પાલન કરતા હોય, અહીંયાથી બીજા ભરીને વ્યા જાય એમ કે તું પૈસા દે, મારે જરૂર છે. પછી અત્યારે મજૂરી મજૂરીને ઉતરણી કરવા જવું હોય એટલે ફરજે જવું પડે, કે ભાઈને ભાગ પાડી દેવો પડે, એના ભાગના પૈસા દેવા પડે, એવું બને. તો તમને લાગે છે કે સરકારે આની ઉપર ખાસ વિચારણા કરવી જોઈએ? સ્વામીનાથન રિપોર્ટ બેસાડ્યો હતો, એક ખેડૂતો આંદોલન પણ કરી રહ્યા છે, બરોબર છે? તો એમાં તમને શું લાગે છે કે ખેડૂતો સાચા છે કે સરકાર સાચી છે, શું છે? ખેડૂત સાચા છે, સરકાર બોલીને કાંઈ કરે છે, સમજી લ્યો. સરકાર ના કરે એમ કે તમને પર લેતો વીમો આવે, ઓલું આવે, કંઈ કોઈ કાંઈ કોઈ પૂછતું નથી વીમાનું. ને ઘણા બધા વડોપ્રધાન બોલ્યા હતા ને કે તમે ઘરમાં કરી જાય તાલગણમાં વરસાદની જવાબદારી અમારી, કે તાલગણમાં વીમો મળે, કેને દીધો? કોઈને નથી દીધો. બોલી નાખવું એ, કોઈને કંઈ દેવાનું છે નહીં, એકે વસ્તુ કંપની કોઈ નથી. લીલેશવાળા કેવડો ખાઈ ગયો વીમો દીધો કોઈને ખેડૂતને, તેથી નુકસાની જતી. અત્યારે પ્રધાનમંત્રી ખેડૂતોના એકાઉન્ટમાં વાર્ષિક 6000 રૂપિયાના 2000 હપ્તા નાખે છે, તો એ જોઈએ છે કે યોગ્ય પૂરો ભાવ જોઈએ? જોઈએ, અમારે એને પૈસા નથી જોતા, અમારે ભાવ જોઈએ. એના પૈસા 6000 રૂપિયા શું થાય અત્યારે? ભાવ જે અમારે બહુ હોય તો ભાવ જ નથી. 1000 રૂપિયા જાય લ્યો, 1000 નથી 900 રૂપિયા મેથા જાય, એમાં હું તમે વાત કરો. પણ 6000 રૂપિયા જે આવે, 1500-2000 રૂપિયા ભાવ હોય તો કેટલા મળે? તો ખેડૂતને કંઈક આઈસા રહીએ, કોઈક છોકરો પૈણ્યો હોય પૈણી શકે, અચ્છા છોકરા પૈણ્યા હોય તો અઘરા, સમજી લ્યો. તમારા મતે કઈ સરકાર આવી શકે? અમે તો કહીએ છીએ સરકાર મિક્સમાં બે પક્ષ અડધા અડધા હોવા જોઈએ, તો કોઈક વિરોધ કરી શકે. એક તરફ સરકાર હોય એટલે તમારે કોણ બોલે, સમજી લ્યો. એટલે કે વિરોધ પક્ષ હોવો જરૂરી છે? વિરોધ પક્ષની જરૂરી છે, વિરોધ પક્ષ તો કોઈ છે જ નહીં, એ ગાય આવી ગયો. આ એક વૈદો પછી મનમાં એમ હવ કરે બધા. એ આપણે ગ્રુપ હોય, આપણા ગ્રુપમાં એક ભાઈબંધ કેમ કહેતો હોય કે મારે આ વસ્તુ કરવી, આપણે બધાને હાપીને કરવું હોય તો કેમ કરે છે? આ એની જેવું થઈ ગયું, કોઈ કોઈને કોઈ કાંઈ સાંભળે મેં નથી. તમે લઈને જાઓ તો હવે ચૂંટણી કોણ જીતી શકે તમારા મુજબ? એ તો એ જ જીતે ને, અમે તો કોઈ હજી પક્ષ કોઈ ભરાણો નથી, એ તો એ જ જીતે ને. હજી તો ઓલાનો કઈ નેટો ને, કોંગ્રેસ વાળાનો કઈ નેટો નથી, અપક્ષ વાળાનો કોઈ નેટો નથી. તો જે રીતે દાદાએ વાત કરી કે ભાઈ બંને પક્ષો અડધા અડધા રહેવા જરૂરી છે,